વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડોદરા વિધાનસભાની 5 બેઠકને લઈને ભાજપમાં ભારે રસાકસી જામી છે તો વડોદરાની કરજણ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો છે કરજણ વિધાનસભાના ધારાસભ્ય સતીશ પટેલ સામે પાટીદારના જ કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે ભાજપના કાર્યકર્તાઓએ સતીશ પટેલના બદલે અન્ય કોઈ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગણી વ્યક્ત કરી છે આજ મામલે સંવાદદાતા રોનક જોડાઈ ચૂક્યા છે રોનક આ સમગ્ર મામલે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વડોદરા જિલ્લામાં બે દિવસથી નિરીક્ષકો આવ્યા છે જિલ્લાની 5 બેઠકો પર ભાજપની રસાકસી ચાલી રહી છે અત્યારે કરજણ અને સાલીનું નિરીક્ષકો અત્યારે સ્ટેમ્પ લઈ હતા દાવેદારોની ત્યારે કોસ્ટલ કંપનીના જે કર્મચારીઓ છે જે ભાજપના કાર્યકર્તાઓ છે એ જે કરજણના જે ધારાસભ્ય જે છે સતીશ પટેલ સતીશ સિસરે એનો વિરોધ કર્યો હતો એનું કેવું હતું કે જે અમને લોકો એમના કર્મચારી છૂટા કર્યા છે અને અમે પોતે ભાજપના કાર્યકર્તા છે અમારી માંગ એવી છે નિરીક્ષકો સામે તમે કોઈ બી ઉમેદવારને તમે કોઈ બી ઉમેદવાર ટિકિટ આપો પણ તમે કરજણના ધારાસભ્યને અમે ટિકિટ આપશો નહીં કેમ કે અમે વિદેશી કંપનીનો સાથ આપીને અમને નોકરીમાંથી છૂટા કરાયા છે અને જયારે આપણે સતીશ પટેલને પૂછ્યું તો સતીશ પટેલે એવું જણાવ્યું કે આ લોકો જે વિરોધ કર્યો છે ટોટલી કોંગ્રેસ પ્રેરિત વિરોધ છે અને જે ચોક્કસ જે ભાજપમાંથી જે લોકો ઉમેદવારી માટે ટિકિટ લઈ રહ્યા છે એને મારી સામે વિરોધ હોવાથી આ ભાજપમાંથી કોઈએ વિરોધ કરાવ્યો હોય એવું એમને જણાવ્યું હતું અને ચોક્કસ કહી શકાય કે ભાજપ જૂથબંધી ચાલી રહી છે બિલકુલ આભાર રોનક તમામ જાણકારી બદલ